हेलो विद्यार्थी मित्र, गुड मॉर्निंग। मारी YouTube चैनल માં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પહેલા તો સૌપ્રથમ તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઇબ કરવાથી તમને મારા વિડિયો જે છે એ આગળના મળતા રહેશે। એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને चैनल ने सब्सक्राइब करवानो भूलता नहीं अने शेयर पण करो। तमारा ग्रुप नी अंदर पण वीडियो तमे शेयर करी शको छो विद्यार्थी मित्रो, जेथी करीने अन्य विद्यार्थियों ने पण लाभ मळी शके छे। बराबर विद्यार्थी मित्रो, हवे विद्यार्थी मित्रो, धोरण 10 नी अंदर गणित विषय नी अंदर आंकड़ा शास्त्र चेप्टर मां आ चेप्टर नी अंदर विद्यार्थी मित्रो कुल 6 गुण नो जो गुण भाग छे, જેમાં એક ઓબ્જેક્ટિવ ટાઇપ નો હોય છે, એક 2 માર્ક્સ નો હોય છે અને એક 3 માર્ક્સ નો દાખલો છે છે પૂછાય છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને અગત્યનો ખૂટતી આવૃત્તિ વાળા કે જે આપણે જૂના અભ્યાસક્રમ મુજબ આવતા હતા એ દાખલા હાલમાં પણ પૂછી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, અગત્યનો દાખલો છે, હું અહીંયા બોર્ડમાં ગણાવું છું। તો સૌપ્રથમ ઉદાહરણ નંબર 8 માં મધ્યસ્થ આગળ જે આપણે દાખલા ગણી ગયા એ મુજબ વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યસ્થની રીત પણ શીખી ગયા અને બહુલકની રીત પણ શીખી ગયા છે। બરાબર, તો ત્યારબાદ જે આવે છે એ મધ્યસ્થ। હવે વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થની અંદર તમને મધ્યસ્થ આપેલો હોય અને એના ઉપરથી ખૂટતી આવૃત્તિ શોધવાની છે। મધ્યસ્થ આપેલો હોય અને એના ઉપરથી જો ખૂટતી આવૃત્તિ શોધવાની હોય તો વિદ્યાર્થી મિત્ર કઈ રીતે મળે છે એનો અભ્યાસ આપણે આગળ કરીએ છીએ। તો પહેલા તો વિદ્યાર્થી મિત્ર એ તમને ખબર હોવી જોઈએ, મધ્યસ્થ આવે એટલે આપણે સંચય આવૃત્તિનું ખાનાની જરૂર પડશે। સંચય આવૃત્તિ એટલે કે આપણે કે છે સીય। તો સૌપ્રથમ જો વર્ગ અંતરાલ જે આપેલ હતા તે એમને મેં લખી નાખ્યા છે, ત્યારબાદ આવૃત્તિનું ખાનું પણ આપણે આપેલું હતું તે। હવે એક જ મધ્યસ્થ માટે એક જ ખાનું બનાવવાનું રહે છે, કયું? સંચય આવૃત્તિ। તો સંચય આવૃત્તિનું ખાનું કઈ રીતે બનાવશે વિદ્યાર્થી મિત્રો? સેમ જોજો વિદ્યાર્થી મિત્રો, આના જેવો સેમ દાખલો જે છે કે હું તમને હોમવર્ક આપીશ, આ જ પોઝિશનથી તમારે ગણવાનો રહેશે। જોઈ લેજો આ દાખલો કઈ રીતે હું ગણું છું, એ જ મુજબ તમારે દાખલો ગણવાનો રહેશે। તો જો વિદ્યાર્થી મિત્રો, સંચય આવૃત્તિમાં આ જે આપેલ છે તે 2 ના 2 એમ ને, હવે 2 + 5 કરવાના, આગળની આવૃત્તિ ઉમેરતી જવાનું। તો વિદ્યાર્થી મિત્રો, 2 માં 5 ઉમેરો એટલે 7 થશે, ખ્યાલ આવે છે? 7 માં x ઉમેરો એટલે 7 + x, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? શું કહ્યું? તો કે 7 માં x ઉમેરા એટલે 7 + x। હવે 7 + x માં 12 ઉમેરો એટલે 7 માં 12 ઉમેરો તો 19 થશે વિદ્યાર્થી મિત્રો, 19 + x। હવે 19 ની અંદર 17 ઉમેરવાનો, તો વિદ્યાર્થી મિત્રો 19 ની અંદર 17 ઉમેરો એટલે 36 + x, 36 માં 20 ઉમેરો એટલે 56, 56 + x, 56 માં y ઉમેરો, આગળની આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો ઉમેરતું જવાનું છે। 56 માં y ઉમેરો એટલે 56 + x + y, 56 + x ની અંદર y ઉમેરાય એટલે 56 + x + y। હવે 56 માં સાહેબ 9 ઉમેરો કેટલા? 56 માં 9 ઉમેરો એટલે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, 56 માં 9 ઉમેરવાથી 65 થશે, 65 + x + હવે 65 ની અંદર સાહેબ 7 ઉમેરવાના, કેટલા? તો 65 ની અંદર 7 ઉમેરો એટલે સાહેબ 72 થાય, 72 + x + y, અને 72 ની અંદર 4 ઉમેરો, 72 માં 4 ઉમેરો એટલે 76 + x + y। તો સાહેબ આ બાજુનો આવૃત્તિનો ટોટલ આપણે ટોટલ કુલ જે છે ને n બરાબર હું દર્શાવું છું, તો n બરાબર 76 + x + y, આનો ટોટલ મેં કર્યો સાહેબ, સમજાણું? આનો ટોટલ મેં કર્યો તો કેટલો થયો? 76 + x + y, આટલું ક્લિયર? સમજાઈ ગયો? આમાં કઈ પ્રશ્ન?
નો ડાઉટ ને જો ઇન્ડિયન આ મુજબ જ ખાના બનાવવાના છે મધ્યસ્થ વાળી રીત આવે એટલે સંચય આવતો એટલે ખાનું બનાવવું પડે ફરજ ધ્યાન સમજાઈ ગયું એક્ઝેક્ટલી ક્લિયર આમાં કઈ પ્રશ્ન સંચય આવૃત્તિ કઈ રીતે બને છે તે ઓકે સંચય આવૃત્તિ ફરી વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં છું એક વખત સમજી લેજો બે ના બે આવૃત્તિ જે છે એ શરૂઆતની અંદર એમાં આગળની આવૃત્તિ ઉમેરો બે માં જે પાંચ ઉમેરો એટલે સાત સાત માં એક ઉમેરો એટલે સાત પ્લસ એક સાત પ્લસ એક માં બાર ઉમેરો એટલે ઓગણીસ ઓગણીસ પ્લસ એક ઓગણીસ પ્લસ એક માં સત્તર ઉમેરો એટલે છત્રીસ પ્લસ એક છત્રીસ પ્લસ એક માં વીસ ઉમેરો એટલે છપ્પન પ્લસ એક छप्पन प्लस बीस में वायु में रोट ले छप्पन प्लस एक्स नी अंदर वायु में रोट ले छप्पन प्लस एक्स प्लस वाई के लिए अरे छप्पन प्लस एक्स प्लस वाई नी अंदर नौ में रोट ले पांचसठ प्लस एक्स प्लस वाई अरे पांचसठ प्लस एक्स प्लस वाई नी अंदर सात में रोट ले बाउंटेर प्लस एक्स प्लस वाई अरे नी अंदर चार में रोट ले छोंटेर प्लस एक्स प्लस वाई तो आनो अर्थ हो जाए कि छेलो जे खान वायु ने साइ कि आनो टोटल हुआ या हुई તો હવે આપણે કહી દીધું છે n બરાબર કેટલા છે 100 તો જો સાહેબ અહીંયા દાખલાને આગળ વધારું n ની જગ્યાએ હું મૂકી દઉં છું 100 આ 76 ને આ સાઈડ ઉપાડ્યો એટલે માઈનસ 76 બરાબર x પ્લસ y એટલે કે x પ્લસ y બરાબર 100 માંથી 76 બાદ કરું એટલે 24 તો આનો અર્થ એવો છે કે ખૂટતી આવૃત્તિ શોધવાની છે x અને y નો જવાબ મારે ગોતવાનો છે ને એનો જવાબ મને મળશે x + y = 24 એટલે કે બંને આવૃત્તિનો સરવાળો 24 થશે હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ કેટલો આવ્યો છે 525 તો 525 નો સમાવેશ કયા વર્ગની અંદર થાય છે તો સાહેબ 525 નો સમાવેશ 500 થી 600 ની અંદર થાય છે તો આ મધ્યસ્થ વર્ગ જાહેર કરી દઉં છું જો મધ્યસ્થ વર્ગ વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ વર્ગ આપણે આને જાહેર કર્યો છે સમજાણો ક્લિયર 500 થી 600 મધ્યસ્થ વર્ગ એટલે હવે હું અહીંયા લખું છું દાખલાને આગળ વધારું તો મધ્યસ્થ વર્ગ 500 થી 600 થાય હવે સાહેબ આપણે સૂત્ર મૂકીએ તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર તમને ખબર છે ને m બરાબર n પ્લસ કૌંસમાં રાખી દઉં છું n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f કૌંસ પૂરો કૌંસની બહાર ગુણ્યા h આટલો ક્લિયર કૌંસની બહાર h સાહેબ આની અંદર કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું થાય છે કિંમત મૂકી અને દાખલામાં સાદું રૂપ આપો એટલે દાખલો વ્યવસ્થિત રીતે પૂરો થાય તો જુઓ હવે તમને અત્યારે મધ્યસ્થની રકમ આપેલી હતી કેટલી છે સાહેબ 525 બરાબર એ એટલે અધોસીમા મધ્યસ્થ વર્ગની અધોસીમા કેટલી છે સાહેબ 500 પ્લસ કૌંસના કૌંસ n એટલે ટોટલ તમને આપેલા હતા કેટલા છે 100 તો 100 ભાગ્યા 2 કરો એટલે તમને ખબર પડે સાહેબ કેટલા આવે 50 ડાયરેક્ટ મૂકું છું 100 ના છેદમાં 2 એટલે 50 આવે માઈનસ ના માઈનસ cf એટલે ગુજરાતી સૂત્ર યાદ કરો મેં તમને જ્યાં સમજૂતી લખાઈ હતી જ્યાં કરીને સમજૂતી લખાઈ હતી કે cf એટલે શું તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય તો તમે જુઓ આ મધ્યસ્થ વર્ગ છે આ એનો ઉપરનો વર્ગ છે એની સંચય આવૃત્તિ આ સમજાણો મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ તો જો 36 + 1 છે તો એને નાના કૌંસની અંદર મૂકું છું સાહેબ 36 + h કૌંસ પૂરો છેદમાં f એટલે સાહેબ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 20 અહીંયા હું પૂછું 20 કૌંસ પૂરો કૌંસની બહાર h એટલે કેટલો વર્ગ લંબાઈ છે સાહેબ વર્ગ લંબાઈ ગાળો કેટલા કેટલાનો છે 100 માંથી 0 બાદ કરો તો 100 200 માંથી 100 બાદ કરો તો 100 300 માંથી 100 200 બાદ કરો તો 100 ગાળો છે સાહેબ 100 નો કેટલાનો છે વર્ગ લંબાઈ 100 ની છે કેટલાની છે સાહેબ 100 ની તો તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો અહીંયા 20 50 100 થાય
થાય છે તૂટી ગયા હવે 500 ને પેલા આ બાજુ લઈ આવો 525 માઈનસ 500 કરી દો બરાબર થી આ સેલ આવે તો કેવા થઈ જાય માઈનસ બરાબર 50 એમ રાખું છું માઈનસ 36 કૌંસ ની બહાર આવે એટલે માઈનસ આ પ્લસ છે તો બહાર આવશે તો માઈનસ h એને કૌંસ ની અંદર રાખું મોટા કૌંસ ની અંદર રાખું છું નાનો કૌંસ છૂટો કર્યો છે તો ધ્યાન રાખજો અને ગુણ્યા 5 લીધા ગુણ્યા કેટલા લીધા 5 છેદમાં કાઈ હોય તો નહીં તો જો છે 525 માંથી 500 બાદ કરો એટલે કેટલા વધે 25 વધે છે અને હવે તમે જોઈ શકો છો સાહેબ આ 5 છે ગુણાકાર વિદ્યાર્થી આ 5 ક્યાં છે આની સાથે ગુણાકારમાં જે તો સામે આવે એટલે ભાગાકારમાં મે એટલે એમ રાખ્યું છે તો જો ગુણાકારમાં હોય અને સામે જાય બરાબર થી એટલે ભાગાકારમાં જાય બરાબર 50 માંથી 36 બાદ કરો સાહેબ 14 વધે 50 માંથી 36 બાદ કરો તો કેટલા વધશે 14 14 માઈનસ x 14 માઈનસ x હવે 25 ભાગ્યા 5 એટલે 25 તો કેટલા વધ્યા 5 5 બરાબર 14 માઈનસ x હવે x ને હું આ બાજુ લઈ આવું છું ને 5 ને સામે જાવ એટલે x બરાબર જો જવાબ આવી જાય છો 14 એમ ને 5 ને આ સાઈડ લઈ આવો એટલે પ્લસ છે તો કેવા થઈ ગયા આ x અહીંયા માઈનસ હતા બરાબર કે આ સાઈડ લઈ આવો એટલે પ્લસ થઈ ગયા ઓકે આ 5 અહીંયા પ્લસ છે બરાબર કે આ સાઈડ એટલે માઈનસ થઈ ગયા ઓકે 14 માંથી 5 બાદ કરો એટલે x બરાબર 9 રેડી એક્ઝેક્ટ ક્લિયર 14 માંથી 5 બાદ કરો એટલે કેટલા વધશે 9 તો મને સાહેબ આ એક આવૃત્તિ મળી ખૂટતી કઈ મળી x બરાબર હવે જો હું અહીંયા લખું છું હવે જ લખું છું x પ્લસ y બરાબર અહીંયા જુઓ શું હતું x प्लस y बराबर 24 मां x बराबर 9 मुक्ता x बराबर कितना मुक्ता 9 तो जो अबे x प्लस y बराबर 24 छे x की जगह कितना मुक्ता हो साइड 9 प्लस y बराबर 24 9 ने सामने जाना तो बोलते हैं y बराबर 24 माइनस 9 24 માંથી 9 બાદ કરો એટલે સાહેબ 15 વધે તો y બરાબર કેટલા આવ્યા 15 મારો પ્રશ્ન શું હતો x plus y બરાબર કેટલા થવા જોઈએ 24 તો જો x અને y આ બંનેનો સરવાળો કરો તો 9 plus 15 કરો તો 24 થઈ ગયા ક્લિયર ડાક્ટર સાહેબ બિલકુલ 100% સાચો છે એમ કહી શકાય આના ઉપરથી ખબર પડે તો માટે કરવાનું માટે ખૂટતી આવૃત્તિ x બરાબર 9 અને y બરાબર 15 મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં XW ની અંદર સ્વાધ્યાય 14.3 નો દાખલા નંબર 2 ગણો સેમ આજ પોઝિશન થી છે વિદ્યાર્થી મિત્રો જેમ આમાં હતું એમ એ જ દાખલામાં છે તો હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ નંબર 8 અને સ્વાધ્યાયનો દાખલો બીજો બબે વખત ગણવાના રહેશે બે વખત ગણી અને ફોટા પાડીને મોકલવાના રહેશે વિદ્યાર્થી મિત્રો જો તમને ફરી પાછું કહું છું મારો આ લેક્ચર એટલે કે વિડિયો તમને જો પસંદ આવેલો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો આવજો